અને હવે વાત કરીશું મગફળીની ટેકાના ભાવે કરવામાં આવી રહેલી ખરીદીની. ટેકાના ભાવે મગફળીની ખરીદીને મામલે મહામંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો. ખરીદી કેન્દ્રો ઉપર નજર રાખવાની કામગીરી અમારી નથી તેવું પત્રમાં લખવામાં આવ્યું છે. પત્ર લખી અને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેવન્યુ કર્મચારી મહામંડળના પ્રમુખ દ્વારા આ નિવેદન કરવામાં આવ્યું છે. રેવન્યુ કર્મચારી 3 દિવસ કામથી અળગા રહેશે. પત્ર લખવામાં આવ્યો છે કે ખરીદ કેન્દ્રો ઉપર નજર રાખવાની જવાબદારી અમારી નથી. રેવન્યુ કર્મચારી મહામંડળના પ્રમુખે આ પત્ર લખી અને નિવેદન કર્યું છે. તો રેવન્યુ કર્મચારી 3 દિવસ કામથી અળગા રહેશે. તો મગફળીની ખરીદીને મામલે મહામંડળે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે. ખરીદી કેન્દ્રો ઉપર નજર રાખવાની કામગીરી અમારી નથી. ઉલ્લેખનીય છે કે ખરીદ કેન્દ્રોની ઉપર અવ્યવસ્થાની વાતો વારંવાર સામે આવી રહી છે. ખેડૂતોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ક્યાંક અવ્યવસ્થા છે તો કામગીરી ક્યાંક ખૂબ જ ધીમી ચાલી રહી છે. આ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા સત્યમ રાજકોટથી લાઈવ જોડાયા છે. જી સત્યમ, જ્યારે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે, શું વિવાદ છે? જે ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી રહી છે તેનો આજે 9મો દિવસ છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો આ 9 દિવસમાં મોટા પ્રમાણમાં મગફળી રાજકોટમાં સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ખાસ કરીને જે જ્યારે પણ આ મગફળીની ખરીદીની જ્યારે વાત સામે આવી હતી ત્યારે સરકાર દ્વારા ખાસ કરીને ગત વખતે જે ભ્રષ્ટાચારો થયા હતા, કેટલીક ગેરરીતિ સામે આવી હતી, તે આ વખતે ભ્રષ્ટાચારો અને ગેરરીતિ ન આવે તે માટે અનેક નિયમો ઘડવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા, ઉચ્ચ અધિકારીઓને પણ તૈનાત રાખવામાં આવ્યા હતા. સાથોસાથ જે રેવન્યુ વિભાગના જે કર્મચારી છે તેને પણ અહીં રાખવામાં આવ્યા હતા. 50થી વધુ જે કર્મચારી રાજકોટ જિલ્લામાં રાખવામાં આવ્યા હતા અને આ રેવન્યુ વિભાગના કર્મચારી મંડળનું અત્યારે હાલ હવે એવું કહેવું છે કે આ તમામ જવાબદારી તેમની નથી. આ જે આખું મગફળી કેન્દ્ર પર જે ધ્યાન રાખવાની જે કામગીરી હોય છે તે તેમનામાં નથી આવતું અને તેને લઈને રેવન્યુ વિભાગના જે મંડળ છે તેમના વ્યક્તિ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ આ કામથી મોકૂફ રહેશે. એટલે કે શુક્ર, શનિ ને રવિ, આજે શુક્રવાર છે અને તમામ આ જે મંડળના જે કર્મચારીઓ છે તે અહીં ખરીદી કેન્દ્ર ઉપર નહીં આવે. હું રાજકોટના જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી મગફળી કરવામાં આવી રહી છે ત્યાં અત્યારે ઉપસ્થિત છીએ અને અત્યારે ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, પરંતુ હજુ સુધી ખરીદી થોડા સમયમાં ચાલુ થશે. પરંતુ સૌથી મોટો એક પ્રશ્ન છે કે જે હડતાલ, જે સ્ટ્રાઇક આ જે રેવન્યુ વિભાગની જે છે 3 દિવસની, તે રેવન્યુ વિભાગની સ્ટ્રાઇક સમેટાઈ જાય છે? સરકાર તેમને સમજાવટ કરે છે કે કેમ, અથવા તો રેવન્યુ વિભાગના જે કર્મચારી છે તે અહીં આવે છે કે કેમ, તે એક સૌથી મોટો પ્રશ્ન છે. જી જી બિલકુલ સત્યમ, જે આ હડતાલની વાત કરવામાં આવી રહી છે તેનાથી ખેડૂતોને કેટલું નુકસાન થશે? શું તેમને ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચવી પડશે? જે ચોક્કસથી એક રીતે ખુલ્લા બજારમાં પણ મગફળી વેચાઈ રહી છે. રાજકોટના નવા માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં પણ 750, 800, 900 ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. જે 15 તારીખથી જ્યારથી સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે એ જ દિવસથી આ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ સૌથી મોટો એ પ્રશ્ન છે કે જ્યારે સરકાર દ્વારા જે કર્મચારીઓની નિમણૂક અહીં દેખરેખ માટે કરવામાં આવી છે, આજે એ જ કર્મચારીઓ જો હાજર નહીં હોય તો ક્યાંક ને ક્યાંક જે કામગીરી જે ચાલી રહી છે તે કામગીરીમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થશે અને વિલંબના કારણે જે ખેડૂતો છે તેમને રાહ જોવી પડતી હોય છે. કારણ કે અત્યારની જ વાત કરવામાં આવે તો 1 કલાક અગાઉનો સમય આપવામાં આવતો હોય છે. ખેડૂતો 1 કલાક નહીં પરંતુ 2 કલાક અગાઉ પોતાના ગામ એટલે કે રાજકોટ જિલ્લાના જે દૂર દૂરના જે ગામો હોય ત્યાંથી અહીં આવી જતા હોય છે. પરંતુ ખેડૂતો વહેલા આવી જતા હોય છે પરંતુ કર્મચારી સમય કરતાં મોડા પહોંચે છે અને મોડા પહોંચવાના કારણે જે કંઈક ખરીદી છે તે સમય કરતાં મોડી શરૂ થતી હોય છે અને એમાં પણ આજે જ્યારે આ સ્ટ્રાઇકની વાત સામે આવી રહી છે ત્યારે આ ખરીદ કેન્દ્રો ઉપર કઈ પ્રકારનો માહોલ રહે છે તે જોવું રહે છે. જી જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો આજથી હવે કર્મચારીઓ દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે પોતાની મગફળી વેચવા માટે, પરંતુ અહીં કર્મચારીઓ નથી.